દેશભરમાં કોરોના વાયરસના કહેરને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ લોકડાઉનના કારણે સમગ્ર દેશ સ્તંભી જવા પામ્યો છે ત્યારે મહામારીની આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ભગવાનના સ્વરૂપ સમાન મનાતા તબીબો પોતાની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં ખડે પગે હાજર છે તે અંગે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ કોરોના વાયરસના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો કાન નાક અને ગળાના રોગોથી પીડાતા દર્દીઓમાં પણ જોવા મળે છે જેથી કોરોના વાયરસના ફફડાટના સમયમાં નાક કાન અને ગળાના રોગોના ડોક્ટરોની ભૂમિકા વધી જવા પામી છે ત્યારે રાજકોટની સેન્સિસ કાન નાક અને ગળાના હોસ્પિટલના ડોક્ટર દીપેશ ભલાણીએ લોકડાઉન વચ્ચે પોતાની નિયમિત સેવાઓ આપી રહ્યા છે ડૉક્ટર ભલાણીએ અબતકની મુલાકાત આપીને તેમની હાલની અને ભવિષ્યની કામગીરી અંગે માહિતી આપી હતી વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ભારતમાં ફેલાવો રોક ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે લોકડાઉનના પગલે ઇમરજન્સી જાહેર કરીને મેડિકલ સહિતની તમામ ક્ષેત્રોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે જેને લઈને એમાં આ મેડિકલ જેમાં મેડિકલના ઇએનટી ક્ષેત્ર પણ બાકાત નથી આજે આપણે રાજકોટના ઇએનટી સર્જન એવા ડૉક્ટર દીપેશ ભલાણીની મુલાકાત લઈ અને એમની પાસે અત્યારે શું સ્થિતિ છે એમના ફિલ્ડની એ માહિતી મળી સાહેબ આપનું સ્વાગત છે સાહેબ જે રીતે લોકડાઉન છે આપના ફિલ્ડમાં અત્યારે રૂટીન કામગીરીમાં કેવું સ્થિતિ જોવા મળે અત્યારે અમારે ત્યાં પ્લાન્ટ ઓપરેશન પ્લાન રૂટીન કામગીરી એ સંપૂર્ણપણે બધું બંધ છે જે લોકોને સામાન્ય જે દર્દી તકલીફ છે જે લોકો અમારો ફોનથી સંપર્ક કરે છે એમાં અમારો પ્રથમ પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે દર્દી ગામડેથી એ રાજકોટ સુધી ધક્કો ન ખાય અમારી હોસ્પિટલ સુધી ના આવે અને એમને ફોનથી જ અમે છે ને થોડુંક હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ એ છતાંય પછી જ્યારે જો એમને નો સારવાર માટે સારું થાય તો જ એ લોકોને અમારી હોસ્પિટલ સુધી આવવાનું અમે કહીએ છીએ જે દર્દીઓ અત્યારે અમારે ત્યાં આવે છે એ બધા જ દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ છે એ અત્યારે ગળાની નાની મોટી ફરિયાદો લઈને આવતા હોય છે જે કોરોના છે અને આપના ફિલ્ડ બંનેના સિમ્ટમ્સ છે એ રિલેટેડ છે તો તમે કેવી રીતે ડિફાઈન કરો છો હવે જે કોરોના છે ને એ અપર ટેક ડિઝીઝનો જ છે અને આપણે બધા આપને ખ્યાલ જ હશે બધાને કે ભાઈ ડબલ્યુ એ જે અમુક ડોક્ટર્સોને જોખમમાં મૂક્યા છે એમાં એક ઇએનટી સર્જન છે કે જે લોકો દર્દીના ક્લોઝ સંપર્કમાં આવતા હોય છે એટલે કોરોના છે એ એક એના જે ચાર ક્લાસિકલ લક્ષણો છે એની અંદર ગળાની અંદરનો દુખાવો હાઈગ્રેડ ફીવર એટલે કે વધારે પડતો તાવ પેટની અંદર નાની મોટી ગડબડો આ રીતનું અને સૂકી ખાંસી આ ચાર આ લક્ષણો સાથે જનરલી દર્દી આવતો હોય છે તો સાહેબ આવા પેશન્ટ આપની પાસે આવતા હોય છે તો એને કેવી રીતે ડિફાઈન કરીને તમે કેવી રીતે મોકલતા અત્યારે આઈસીએમઆરની જે આપણી સંસ્થા છે જેની ગાઈડલાઇન મુજબ આપણે અત્યારે છે ને ગળાને દુખાવાના તો ઘણા બધા કારણોસર થતું હોય છે એટલે આપણે જોવા દર્દીને તપાસતા જો એવું જાણવા મળે કે ભાઈ એને વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે છે તો એની સામાન્ય સાદી લેબોરેટરીની ટેસ્ટ અમે લોકો કરતા હોઈએ છીએ એની અંદર આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે વાયરલ છે એની માહિતી મળી જતી જો બેક્ટેરિયલ હોય તો એન્ટીબાયોટિક આપીને એમને આપણે રવાના કરી દેવા જો વાયરલ ઇન્ફેક્શન હોય તો વાયરલમાં બીજા બી બીજા રાઇનો વાયરસને એક્સ્ટ્રા આ સિઝનમાં બધા ઇન્ફેક્શન થતા હોય છે એટલે જો કોરોનાનું સસ્પિશન તો જ ઊભું થાય જો દર્દીને એક સાથે બહુ હાઈગ્રેડ ફીવર હોય અને સાથે ગળામાં દુખાવો હોય જે દિવસે દિવસે વધતો જતો હોય દવા લેવા છતાંય એને ન આવતો હોય એ ટાઈપના દર્દીઓ હોય ને તો આપણે ચોક્કસપણે આપણે કલેક્ટર તંત્ર જિલ્લા કલે વહીવટી તંત્રને કે આરોગ્ય તંત્રને આપણે એની જાણ કરવાની હોય છે અમે લોકો બી અત્યારે આપણા ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસરની એક વોટ્સઅપનો ગ્રુપ છે એની અંદર અમે સંકળાયેલા જ છીએ એટલે એવા કોઈ પણ દર્દી હોય છે તો એની માહિતી અમે અમારે લોકોએ તંત્રને આપવાની છે જેને આધારે તંત્ર આગળના પગલાં લેતું હોય છે જે ઈ ના પેશન્ટ હોય છે એ એમાં કોરોના વાયરસ લગવાના ચાન્સીસ કેટલા હવે ઇએનટીના પેશન્ટમાં એવું છે કે કોરોના વાયરસનો પણ દર્દી છે એ મેં તમને જે આ ચાર લક્ષણો કીધા એ લક્ષણો સાથે એ કાં તો છે ને ફિઝિશિયન એટલે કે એમડી ડૉક્ટર સાહેબ પાસે જવાનો છે કાં તો એના ફેમિલી ડૉક્ટર પાસે જવાનો છે ને કાં તો ઈ સર્જન પાસે આવવાનો છે અને બાળક નાની ઉંમરના હોય તો એ પીડિયાટ્રિશિયન પાસે જવાનો એટલે આ ચાર પથીના ડૉક્ટરો છે એ જનરલી સીધા આ બધા આ ટાઈપના દર્દીઓના સંપર્કમાં આવતા હોય છે જ્યારે લોકડાઉન ખુલશે અત્યારે રૂટિનો ઓપીડી બંધ છે તો લોકડાઉન ખુલશે પછી તમે સ્થિતિ શું આપણા ફિલ્ડની જોવો હવે ઈએનટીની અંદર જેમ મેં તમને પહેલાં સમજાવ્યું એમ કે ભાઈ પ્લાન ઓપરેશન્સો છે એ મોટાભાગના રાજકોટના ઈએનટી સર્જનોએ બધાએ આપણે પ્રાઇમ મિનિસ્ટર સાહેબની અપીલને માન આપીને બધું જ પ્લાન વર્ક અત્યારે બંધ છે અને જે પ્લાન ઓપરેશનો છે એ બધા જ દર્દીઓનું અમે એટલીસ્ટ અમારી હોસ્પિટલમાં એમના નામ એમનો મોબાઈલ નંબર એ બધું અમે વ્યવસ્થિત લખી લઈએ છીએ એટલે જેથી કરીને જ્યારે લોકડાઉન ખુલે બધું પાછું પૂર્વવત થશે ત્યારે આ બધા જ પ્લાન ઓપરેશનના દર્દીઓને વ્યવસ્થિત એમની અનુકૂળતા પ્રમાણે ફોન કરી કરીને તારીખો આપી અને આપણે પાછું કામ ચાલુ કરશું કામનું ભારણ ચોક્કસ વધશે પણ જે પ્લાન ઓપરેશન છે એનાથી કેઓસ નહીં થઈ જાય એટલે આપણે વધારે કલાક થોડું કામ કરવું પડશે દિવસના જે અમે બે ત્રણ ઓપરેશન કરતા હોય નહીં ચાર પાંચ કરવા પડશે પણ વ્યવસ્થિતતા બધું થા થાળે પડી જશે એમાં બીજો કોઈ કેઓસ નહીં સર્જાય સાહેબ ઓમ જોઈએ તો આપનું રૂટીન ઓપીડી એકદમ ફૂલ હોય છે તો અત્યારે નવરાશનો સમય મળ્યો છો તો એનો ઉપયોગ કેવી રીતે કરો હવે અત્યારે છે ને નવરાશના સમયમાં અત્યારે હું ને મારી વાઈફ બંને અમે ડૉક્ટરો છીએ એટલે સાથે મળીને સાંજના સમયે છે હવે કોઈ કામવાળા કે રસોઈવાળા તો કોઈ આવતા નથી એટલે જે ભાગે પડતું હોય છે એ બધું કામ કહું છું આવું તો મિત્રો ના પાડે છે કે ભાઈ આવું કરતા હોય એનો વાંધો નથી પણ આની જાહેરાતો ન કરતા પણ હવે બંને સાથે મળીને ઘરે અત્યારે ત્રણ સભ્યોનું કુટુંબ છે મારા એ સાથે મળીને કંઈક રસોઈ કરીએ છીએ એમને થોડી ઘણી જે કંઈ આવડે એવું બધું હેલ્પ કરાવતા હોઈએ છીએ અને બાકી બધા સાથે મળીને ટીવી ઉપર સિરિયલો જોઈએ છીએ થોડા દૂર બેસી બેસી અને આ રીતનું બધું ટાઈમ પસાર કરતા હોય છે તો એને કેવી રીતે અત્યારે છે ને મેં કીધું એમ કે ભાઈ અત્યારે હોસ્પિટલથી બપોરે દોઢ બે વાગે બધું વાઇન્ડ અપ કરી અને ઘરે જઈએ છીએ ઘરે જઈને પેલું કામ આજે આપ સૌ જાણો છો એમ કે જે લોકો બી બધાને હું અપીલ કરું છું જે લોકો બી કોઈ પણ કામ સર આ બહાર નીકળો બીજા કોઈ તમારા કુટુંબના સભ્યો સિવાયના સંપર્કમાં આવો તો ઘરે આવીને પહેલું કામ છે ને તમે સરસ નાવાનું કરો સાબુથી નાશો એટલે કોરોના વાયરસ છે એ નીકળી જાય છે એ અત્યારે સાબિત થઈ ગયેલું છે એટલે પહેલું કામ તો ઘરે જઈને નાઈએ છીએ બપોરનું લંચ લઈએ છીએ વાઇફ જો વહેલી પહોંચી ગઈ હોય તો એ થોડું ઘણું ચા બનાવવાનું ચાલુ કરી દે છે હું વહેલો પહોંચું છું તો હું ક્યારેક થોડી થોડી શરૂઆત કરું છું બ પછી બપોરના થોડોક એક માન ઘણા વખતે બપોરે રાજકોટ સ્ટાઇલમાં થોડો આરામ કરવાનો સમય મળે છે એટલે કલાક બે કલાક સુઈ જઈએ છીએ બઉ ઉઠીને કાંઈક નાનું મોટું વાંચીએ છીએ જે અમારા બેકલોગમાં ઘણું બધું હતું કે મેડિકલ સાયન્સમાં છે એટલે ઘણા વખતે પાછા વાંચવાનો સમય મળે છે એટલે એ બધું વાંચન કરીએ છીએ અને ટીવી ઉપરના સરસ કાર્ય બધા માહિતીના કાર્યક્રમો હોય છે એ બધા જોતા હોઈએ છીએ તો આ હતા ઇએનટી સર્જન ડૉક્ટર દીપેશ ભલાણી કે જેઓનું કહેવું છે કે લોકડાઉન ખુલ્યા બાદ તેમના ફિલ્ડમાં પ્લાન્ટ સર્જરીના કારણે રસ વધવાનો છે પરંતુ તેઓને જે અત્યારે નવરાશનો સમય મળ્યો છે એનો સદુપયોગ ઘરના સભ્યો સાથે વિતાવામાં કરે છે કેમેરામેન નિશીત ગઢિયા સાથે ધીરેન મકવાણા અબતક રાજકોટ